નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું આપણો દોસ્ત આપણો ફેવરેટ ટીચર વિપુલ પટેલ સત્યમ એકેડમી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો આપણે શીખવા જઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ 8 મેથ્સ દ્વિતીય સત્ર ચેપ્ટર 9 બેઝિક પદાવલીઓ અને નિત્યસમ આની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે શીખીશું ચલ અને અચલ પદો શું છે ત્યારબાદ આપણે શીખીશું બહુપદીઓ બહુપદીઓના પ્રકારો જોઈશું એકપદી દ્વિપદી ત્રિપદી બહુ પદી કોને કહેવાય ત્યારબાદ જોઈશું આપણે સહગુણકો સજાતીય પદો અને આજે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રાથમિક માહિતી મેળવીશું આ દરેક વસ્તુ ડીપમાં શીખી લેજો જો તમારે બીજ ગણિત શીખવું હોય એટલે કે દસમા ધોરણનું ગણિત લગભગ મોટા ભાગે આવું જ હોય છે જે તમારે પરફેક્ટલી શીખવું હોય તો આ ચેપ્ટરથી હવે એક પણ વિડીયો અને એક પણ મિનિટ મિસ ના કરતા બરાબર બહુ જ રેગ્યુલરલી અને વ્યવસ્થિત રીતે જોતા રહેજો તમને એકસો ને દસ ટકા ગણિત આવડી જશે તો ચલો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો ચલપથ થી તો ચલ અને અચલ શું છે સૌ પ્રથમ હું તમને એ સમજાવું ચલ અને અચલ ચલ એટલે શું વિદ્યાર્થી મિત્રો તો એવી કિંમતો જેને આપણે જાણતા નથી બરાબર જેની કિંમતો ચેન્જ થતી રહેતી હોય એને આપણે ચલિત કિંમતો કહીએ છીએ જેને આપણે એક્સ વાય ઝેડ એમ આલ્ફાબેટિકલ અક્ષરો એ બી સી ડી કોઈપણ રીતે દર્શાવી શકીએ છીએ બરાબર એને આપણે એ કહી શકીએ બી કહી શકીએ સી કહી શકીએ કોઈપણ રીતે આપણે એને દર્શાવી શકીએ છીએ અચળપદ એટલે કયા પદો વિદ્યાર્થી મિત્રો તો કોઈપણ વાસ્તવિક સંખ્યા તમે લઈ શકો આના માટે જેનો આપણે ડીપમાં અભ્યાસ કરીશું નવમાં ધોરણની અંદર બરાબર બાકી તમે વાસ્તવિક સંખ્યાઓ વિશે જાણતા હશો જેની અંદર ધન ઋણ પૂર્ણાંક અપૂર્ણાંક વર્ગમૂળ સંખ્યા સમય અને અસમય કોઈપણ સંખ્યા હોઈ શકે બરાબર તો અહીંયા તમે અચળપદ તરીકે આપણી વાસ્તવિક સંખ્યાઓ આવશે ધન સંખ્યા સંખ્યા હોય હોય ઋણ આંકડાકીય માહિતી ટૂંકમાં બરાબર અહીંયા હું તમને કેટલાક ઉદાહરણો આપી દઉં છું વાસ્તવિક સંખ્યાના જોઈ લેજો વન ટુ બરાબર રૂટ ટુ જીરો પોઈન્ટ ફાઈવ અપૂર્ણાંક સંખ્યા આવી ગઈ માઇનસ વન માઇનસ ટુ ઋણ પૂર્ણાંક આઈ ગયા એક દ્રત્યાંશ અપૂર્ણાંકો વર્ગમૂળ વાળી સંખ્યા જ પદોને આપણે અચળપદો કહીએ છીએ તો ચલ પદો શીખી ગયા અચળપદો શીખી ગયા હવે આપણે જોઈએ એક ચલ એક ચલ એટલે એવી બહુપદી જેની અંદર માત્ર એક જ ચલ હોય બરાબર જે બહુપદીમાં માત્ર એક જ ચલ હોય તેવી બહુપદી જોકે બહુપદી વિશે આપણે હમણાં થોડાક સમય પછી જોઈશું નીચે પણ તમને અહીંયા ઉદાહરણ આપી દઉં જેની અંદર એક જ ચલ હોય એટલે આ રીતે માની લો ટુ એક્સ છે ટુએ પ્લસ થ્રી આ બધી જે બહુપદીઓ છે આ બધી એક ચલ બહુપદી છે જો આની અંદર આ એક બહુપદી છે પણ એક જ ચલ છે આ એક બહુપદી છે એમાં એક જ ચલ ખાલી વાય આવ્યો આમાં ખાલી વાય જ આવ્યો અને આમાં એકલો આવ્યો બરાબર હવે આપણે આગળ લઈએ છીએ દ્વિચલ બહુપદી બરાબર આ બેચિક માહિતી વિદ્યાર્થી મિત્રો બરાબર શીખી લેજો જેથી કરીને ભવિષ્યની અંદર કોઈ પણ તકલીફ તમને નહીં પડે દ્વિચલ બહુપદી તો જે બહુપદીમાં માત્ર બે ચલ હોય તેવી બહુપદી તો હવે એવી બહુપદી વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર આપીને લઉં જેથી કરીને તમને ખ્યાલ આવે આ આ રીતે જોવાનું વિદ્યાર્થી મિત્રો બરાબર આ જોવાનું ચલપદ કેટલા છે બે તો આને કહેવાય દ્વિચલ તો આઈ હોપ કે તમને બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે એક ચલ દ્વિચલ આ જ રીતે ત્રિચલ આવે બરાબર આગળ ચલ વધતા જાય જેમ જેમ ચલ વધે એમ એમ એના નામ વધતા જશે આગળ ચલો હવે આપણે જોઈએ એક પદી દ્વિપદી અને ત્રિપદી જો જેની અંદર માત્ર એક જ પદ હોય જેમ કે સમજો એક ઉદાહરણ આપું આ ટુ એક્સ બરાબર સેકન્ડ નંબરનું આપણે લઈ લઈએ જેની અંદર એકલો અચળ પદ હોય માની લો ફાઈવ તો પણ આ એક પદી તો કહેવાય જ બરાબર થર્ડ નંબરનું ઉદાહરણ લખી દઈએ આપણે ફાઈવ વાય માઇનસ ફાઈવ વાય પણ લખી શકો આ બધા જ જે ઉદાહરણો છે વિદ્યાર્થી મિત્રો એક પદીના છે ત્યારબાદ આપણે લઈએ દ્વિપદી આના ઉપરથી તમારે છૂટા પાડવાના આવે છે ધ્યાન રાખજો દાખલા બરાબર દ્વિપદી દ્વિપદી એટલે શું તો જેની અંદર બે પદો હોય બરાબર તો ઉદાહરણ તરીકે લઈશું આપણે ટુ એક્સ પ્લસ વન થ્રી એક્સ પ્લસ વાય આ દ્વિચલ બી કહેવાય અને દ્વિપદી પણ કહેવાય થર્ડ નંબરમાં લઈ લઈએ આપણે ફાઈવ એક્સ માઇનસ સેવન તો આ બધી જ દ્વિપદીઓ છે બરાબર ત્યારબાદ લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો આપણે ત્રિપદી તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ત્રિપદીમાં કેટલા પદો હશે ત્રણ પદો હશે ચલો એનું ઉદાહરણ જોઈ લઈએ તો ટુ એક્સ પ્લસ થ્રી વાય પ્લસ સેવન બરાબર તો આમાં ત્રણ પદો છે માટે આ ત્રિપદી છે બરાબર એની ઘાત પણ હોઈ શકે વિદ્યાર્થી મિત્રો એટલે આ રીતે પણ હોઈ શકે ટુ એક્સ પ્લસ ટુ એક્સ પ્લસ ફાઈવ તો આ પણ છે ત્રિપદી બરાબર ચલો હવે આપણે લઈ લઈએ બહુપદી જેમાં અથવા જે બહુપદીને એક કરતા વધારે પદો હોય કે જેના સગુણકો શૂન્ય ન હોય શૂન્ય ન હોય તેવા પદોને બહુપદી કહે છે બરાબર ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ સગુણકો સગુણકો અને ઘાતાંકો જોઈશું ત્યારબાદ આપણે જોઈશું સજાતીય પદો અને વિજાતીય પદો તો સગુણકો કોને કહેવાય તો જો આ રીતની એક પદાવલી છે તો આપણે અહીંયા સગુણકો બી લખીએ અને ગાતાંક બી લખી દઈએ એટલે સાથે સાથે ગાતો પણ લખી દઈએ તો અહીંયા સગુણક અને અહીંયા આપણે લખીશું ગાત બરાબર નંબર એક ચલો આમાં ત્રણ પદો છે વિદ્યાર્થી મિત્રો એટલે આ તો ત્રિપદી છે તો તમને ખ્યાલ આવી ગયો હશે અને બહુ પદી બી કહેવાય એક પદ હોય તો પણ એને બહુ પદી કહેવાય યાદ રાખજો એક પદી બહુપદી કહેવાય બે પદ હોય તો એમાં દ્વિપદી બહુપદી બરાબર ચલો આની અંદર ત્રણ પદો છે છૂટા લખી દેવાના આ રીતે તો આ થઈ ગયું તમારું પ્રથમ પદ આ થઈ ગયું તમારું બીજું પદ અને આ થઈ ગયું તમારું ત્રીજું પદ ફાઈવ બરાબર આનો સગુણક એટલે શું તો આ જો એક્સવેર ની આગળ જે સંખ્યા તમને દેખાતી હોય અચળપદ આપણું જેને કહીએ છીએ એને કહેવાય સ ગુણક તો સ ગુણક ટુ જો અહીંયા હું આ માઇનસ થ્રી કરી દઉં તો અહીંયા તમારો માઇનસ થ્રી આવે પણ અત્યાર હાલ છે પ્લસ થ્રી આ પ્લસ પાંચ છે એટલે આપણે આ થઈ ગયો તમારો પ્લસ પાંચ આ જે અચળપદ છે એ આપણા સ ગુણકો થશે ગાતાંક વિદ્યાર્થી મિત્રો એક્સની ઉપર કેટલી છે બે તો આ થશે બે ગાત એક્સની ઉપર અહીંયા કોઈ ઘાત દેખાય છે ના તો એક અને એકલું અચળ પદ હોય વિદ્યાર્થી મિત્રો ત્યારે એક્સની જીરો ઘાત હોય યાદ રાખવાનું તો એક્સની જીરો ઘાત તો અહીંયા તમારે ઘાત લખવાની જીરો જો તમને બહુપદીનો ઘાત પૂછે તો જ્યાં મોટામાં મોટી ઘાત આવે બરાબર એ બહુપદીનો ઘાત કહેવાય તમારો એટલે કેટલો આવશે બે તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો સગુણક અને તમારો ગાત ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈ લઈએ સજાતીય પદો તો સજાતીય પદો કોને કહેવાય તો જેના ચલ સમાન હોય ચલ સમાન હોય તથા ઘાતાંક પણ સમાન હોય તેવા પદોને સજાતીય પદો કહે છે બરાબર સજાતીય ઉદાહરણો જોઈ લઈએ ટુ એક્સવેર ફાઈવ એમ એન જો આ બધા પદો અલગ અલગ છે બરાબર સેવન સ્કવેર માઇનસ નાઇન એમ એન માઇનસ લખો પ્લસ લખો કોઈ પણ લખો કોઈ વાંધો નહીં સેવન આગળ સેવન લખી દો બરાબર તો આની અંદરથી આપણે સજાદીય પદો શોધીને લખવાના છે તો કેવી રીતે લખવાના હું તમને જરાક સમજાવી દઉં તો સજાતીય પદો કોને કહીશું આપણે સજાતીય પદો બે ઘાતવાળું ક્યાં દેખાય છે આ બંને પદો છે સજાતીય પદો કહેવાય ટુ એક્સ સ્ક્વેર અને સેવન એક્સ સ્ક્વેર ચલો આ જ રીતે બીજું સજાતીય પદની જોડી શોધી નાખો તો ફાઈવ છે તો એમ અને એન વાળું પદ હોવું જોઈએ ઘાત ના ચાલે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક એક ઘાત છે તો એક ઘાત વાળું જ જોઈએ તો આ રહ્યું બરાબર તો તમે અહીંયા શું લખશો અને માઇનસ નાઇન એમ એન ચલો થર્ડ નંબરનો જોઈ લો હવે વિદ્યાર્થી મિત્રો તો થર્ડ નંબરનું શું છે એક્સ્કવેર વાયઝેડ તો એક્સક્વેર વાયઝેડ છે ઝેડ વાય એક્સક્વેર તો આ પણ સજાતીય પદો છે આ એટલા માટે જ મેં તમને સમજાવવા માટે જ લખ્યું હતું કે જેથી કરીને તમને કન્ફ્યુઝન ના થાય આ ચારે પદો ગુણાકારમાં છે વિદ્યાર્થી મિત્રો ચારે પદો ગુણાકારમાં હોય તો કોઈ પણ ક્રમમાં આપણે લખી શકીએ છીએ સગુણક આપણે જોવાનો નથી બરાબર એટલે કે આગળના માઇનસ ત્રણ અને સાત આપણે નથી જોવાના ખાલી ગાતો જોવાની તો અહીંયા તમે જોઈ શકો છો ની એક ગાત છે અહીંયા પણ ની એક ગાત છે અહીંયા વાયની એક ગાત અહીંયા પણ ની એક ગાત છે અહીંયા એક્સની બે ગાત છે ને અહીંયા પણ એક્સની બે ઘાત છે માટે આ પદો પણ કેવા પદો છે સજાતીય પદો સજાતીય પદો સમજી ગયા એટલે વિજાતીય પદો ઓટોમેટિક તમને ખ્યાલ આવી જાય જેમાં ગાતો સરખી ના હોય એ પદોને કેવા પદો કહીશું વિજાતીય પદો ગાતો બી સરખી ના હોય અને ચલ પણ સરખા ના હોય તો પણ એ વિજાતીય પદો થશે બંને વસ્તુ રાખવાની બરાબર ચલ અને ગાતાંક બંને વિજાતીય પદો તો જેના ચલ સમાન ના હોય સમાન ન હોય અથવા ગાતાંક સમાન ના હોય બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ બી સમાન ન હોય તો તે વિજાતીય પદો બને તો તે તો તે વિજાતીય પદો કહેવાય વ્યાખ્યા જોકે આપણે આ રીતે નહીં લખીએ આપણે વ્યાખ્યામાં એમ લખી દઈશું કે સજાતીય ન હોય તેવા પદોને ખાલી સમજાવવા માટે લખ્યું બરાબર તમે આમ લખી શકો આની બેટર વ્યાખ્યા સજાતીય ન હોય તેવા પદોને વિજાતીય પદો કહે છે બરાબર ઉદાહરણ લઈ લઈએ આપણે આમાં સીધા ઉદાહરણમાં પહેર જ લખાવું છું વિદ્યાર્થી મિત્રો ધારો કે ટુ એક્સ સ્ક્વેર છે બરાબર અને ટુ વાય સ્ક્વેર છે તો અહીંયા જો ગાતો તો સરખી થઈ પણ ચલ સરખા ના થયા ચલ બી સરખા હોવા જોઈએ ને ગાતો બી સરખી હોય તો જ સજાતીય કહેવાય એટલે સજાતીય ના હોય તો એ તમારે સમજી લેવાનો કે શું છે વિજાતીય અહીંયા હું ટુ એક્સ વાય લખું અને અહીંયા પણ હું સેવન એક્સ વાય ઉપર સ્ક્વેર સ્ક્વેર લખી દો તો અહીંયા તમે જુઓ ચલ સરખા થઈ ગયા પણ ગાતો સરખી નથી અહીંયા એક એક હતી અહીંયા બે બે થઈ ગઈ તો એ કેવા પદો છે વિજાતીય પદો હવે સજાતીય પદોને વિજાતીય પદો વિદ્યાર્થી મિત્રો ખાસ શીખવાના કારણ કે સજાતીય પદોના સરવાળા બાદ બાકી થાય પણ વિજાતીય પદોના સરવાળા કે બાદ બાકી થાય નહીં તો આ પદો હોય આ રીતે ટુ એક્સ સ્ક્વેર પ્લસ ટુ વાય સ્ક્વેર તો આ એમના એમ રે આનો સરવાળો ફોર એક્સક્વેર વાય સ્ક્વેર થાય નહીં બરોબર જ્યારે આ બધા જે પદો તમે લખ્યા એના સરવાડા બી થઈ શકે અથવા બાદ બાકી પણ થઈ શકે તો જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો આજનો વિડીયો પૂરો થયો તમારે કોમેન્ટ્સની અંદર મને લખીને જણાવવાનું છે એક ચલ દ્વિચલ તમને જે બી આમાંથી જેટલું બી સમજણ પડી ગયું હોય એના ઉદાહરણો આના સિવાયના ઉદાહરણો તમે મને કોમેન્ટ્સમાં જણાવજો અને ખાસ વિદ્યાર્થી મિત્રો કહેજો કે તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણે આવા આગળના નેક્સ્ટ વિડીયો ચાલુ કરીશું જેની અંદર આપણે શીખવાડીશું સરવાળા કે બાદ બાકી જેટલા પણ વિદ્યાર્થીઓ જોવે એ બધા જ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ્સ કરવાનું ભૂલતા નહીં તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારા વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો બીજા મિત્રોને જાણ કરો જે વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરી ચૂક્યા છે એમનો દિલથી આભાર બહુ ઝડપથી ફરીથી મળીશું નવા વિડીયોની અંદર નવા લક્ષ અને નવા ધ્યેય સાથે આગળ વધીશું જય હિન્દ જય ભારત